દેશમાં લોકશાહી સ્થાપવા માટે જેમણે પ્રથમ રજવાડોમાં ભારતીના ચરણોમાં ધરી દીધું તેવા ભાવેણાનો આજે 302મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મહારાજ ભાવસિંહજી મહારાજે 1723 ભાવનગરના તોરણ બંધાવ્યા હતા. આ પ્રસંગે આજે ભાવનગરના અનેક નામદાર રાજવીઓને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય પક્ષના નેતાઓએ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવનગરને યાદ કર્યું હતું. નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજીનો પ્રજા માટેનો પ્રેમ હંમેશા ભાવેણાની ઓળખ રહ્યો છે. મારી પ્રજાનું કલ્યાણ થાજો આ અંગે પૂર્વ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાવેણાનો 302નો જન્મદિવસ જન્મોત્સવ સુમિતિ દ્વારા છેલ્લા 8 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી હું એમાં જોડાયેલો છું. ભાવેણાના મહાન રાજવીઓ થઈ ગયા છે. ભાવી સાંસદ અને લાડીલા અમારા નિમુબેન વિશેષ ઉપસ્થિતિમાં માનની મેયરશ્રીના અધ્યક્ષસ્થાને ભાવેણા જન્મોત્સવ સમિતિ અને અમારી સૌ ટીમ દ્વારા એની સાથે વર્ષોથી હું જોડાયેલો છું. આજે 7મું વર્ષ છે. 302મા વર્ષમાં ભાવનગર પહોંચ્યું છું. સમગ્ર ભારતની અંદર આ પ્રકારે વિશેષ ઉજવણી એ કદાચ ભાવનગર સિવાય કાંઈ થતી નથી. આપણા સૌ માટે આનંદની વાત છે. કૃષ્ણકુમારસિંહજી, ડૉક્ટર વીરભદ્રસિંહજી, ભાવસિંહજી, તખ્તસિંહજી, પ્રજા વાત્સલ રાજવીઓ જે મળ્યા છે ને, કૃષ્ણકુમારસિંહજીએ પહેલું રજવાડું એ લોકશાહીમાં સરદાર સાહેબને અર્પણ કરીને એક સૌથી મોટી પહેલ એમણે કરેલી. એ કૃષ્ણકુમારસિંહજીના બાવલે